નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર આપણે ગદ્ય નંબર 5 એક મુલાકાતનો પ્રથમ ક્લાસ ની અંદર અભ્યાસ કર્યો હતો. તેની અંદર આપણે ગાંધીનગર વિશેની વાત કરી હતી કે મહાત્મા ગાંધીજીની યાદમાં અમદાવાદથી થોડેક દૂર એક નગરની સ્થાપના કરવામાં આવી, એ હતું ગાંધીનગર. અને ત્યાં વિધાનસભાની મુલાકાત માટે જવાનું હોવાથી ત્યાંની વિધાનસભાની અંદર શું શું જરૂરિયાત હોય છે, કેવી રીતે એન્ટ્રી મળતી હોય છે, ત્યાં કયા પ્રશ્નનું નિરાકરણ થાય છે, તેવી આપણે ચર્ચા કરી હતી. આપણે એવું કીધું હતું ભાઈ, અમારું બસ 4 વર્ષથી પસાર થઈ રોમાંચિત થયા ત્યાં સુધી આપણે ચર્ચા કરી હતી. આપણે પાઠ નંબર 5 એક મુલાકાત જેના લેખક કોઈ નથી, માત્ર સંકલિત એટલે ક્યાંથી લીધેલું હોય એવી એની ચર્ચા કહેવાય છે. માં કેવું ભવ્ય ભવન પ્રકૃતિ ઉત્સાહભેર કહ્યું. ભવ્ય એટલે કેટલું વિશાળ એમ કહેવાય છે, ભવ્ય એટલે મોટું કહેવાય, વિશાળ કહેવાય, કેટલું ભવ્ય એમ. અમારા આચાર્યે અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી લીધી હતી. આપણે તે દિવસ પરવાનગી શબ્દ પણ સમજ્યા હતા. પરવાનગી એટલે રજા અથવા મંજૂરી. વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટે જરૂરી ગેટ પાસ જરૂરી છે. તો પ્રશ્ન પૂછી શકે કે વિધાનસભા ગૃહમાં પ્રવેશ માટે શું જરૂરી છે? તો શું જરૂરી છે? તો કે ગેટ પાસ જરૂરી છે. ગેટ એટલે દરવાજાની અંદરથી પસાર થવા માટે કોઈ પાસ. ત્યાં જ અમે જ્યારે પ્રવેશ્યા ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. મેટલ ડિટેક્ટર એટલે શું? મેટલ એટલે એવું થાય કે આપણા શરીરની અંદર કે કોઈ આપણે જે અંદર સામાન લઈ જતા હોય, કોઈ બેગ લઈ જતા હોય, એમાં કોઈ એવી વસ્તુ લઈ જતા હોય જે જેની ઉપર અંદર પ્રતિબંધ હોય, દાખલા તરીકે કોઈ હથિયાર છે, કોઈ એવા શસ્ત્ર સરંજામ છે, ખાનગીમાં લઈ જતા હોય તો એ લઈ જવાની ત્યાં મંજૂરી હોતી નથી. એટલે એને બતાવતું એક સાધન સ્વાભાવિક છે, કંઈક તમે જોયું હશે, એને આપણે મેટલ ડિટેક્ટર કહીએ છીએ. કે આપણી પાસે કોઈ જીવલેણ વસ્તુ નથી કે અંદર જે બેઠેલા લોકોને ઈજા પહોંચાડી શકે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. એટલે આખા રાજ્યના જેટલા વિધાનસભાના ગૃહના અધ્યક્ષ હોય, એટલે કે અધ્યક્ષ હોય, એના નીચે ચૂંટાયેલા ધારાસભ્યો હોય, બધા બેઠા હોય, એટલે ચુસ્ત બંદોબસ્ત. અક્ષય બોલી ઉઠ્યું, અરે પેલી સીડી તો જો, સીડી એટલે કે પગથિયા. એ સાથે જ અમારી નજર પેલા સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. અધીરા બનવું એટલે શું? કે ઉતાવળા થયા. સ્વાભાવિક છે, તમે ક્યાંક મોલમાં ગયા હોય અમદાવાદના ને, તો એ મોલની અંદર એક સીડી હોય છે જ્યાં આપણે માત્ર ઊભા રહીએ એટલે ઓટોમેટિક આપણે નીચેથી ઉપર તરફ જઈ શકીએ છીએ. એક્સેલિટરના પહેલે પગેથી ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. એટલે એક્સેલિટર એટલે શું? કે લિફ્ટની જેમ વ્યક્તિઓને ઉપર પહોંચાડવા માટેની સરકતી સીડી, તેને આપણે એક્સેલિટર કહીએ છીએ. પળવારમાં એટલે થોડીક જ મિનિટોમાં ત્યાંથી વિધાનસભાની ગેલેરીમાંથી, ને ગેલેરી એટલે કે જેને આપણે અગાસી કહીએ છીએ સંસ્કૃતમાં, જેને ઝરૂખો કહેવાય છે સંસ્કૃતમાં, ગવાક શબ્દ પર વપરાય છે. પ્રવેશ કર્યો ત્યાં અમારી જરૂરી તપાસ. અહીંયા જે પાછા પણ ફરી વાર એ લોકોની તપાસ થઈ. પ્રવેશતા જ અમારા શિક્ષકે થોડુંક સમજાવ્યું
વિધાનસભા ને ધારાસભા પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે તો કે વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો અથવા કાયદો ઘડતી સભા એટલે વિધાનસભા. ધારો એટલે કે કાયદો ઘડતી સભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. શું કીધું છે કે વિધાનસભાના અધ્યક્ષને જે બેઠક હોય છે એ ઊંચે હોય છે. ઉપર એટલે ધ્યાન રાખજો, કારણ કે ઉપર એટલે ઓગણી ઉપર ની બેઠક ગુજરાતી ભાષા એવા છે જે એન્ટ્રીઓ થઈ ગયો, અને જે મંત્રીઓ હોય છે તે બધાની બેઠક નીચે હોય છે. મંત્રીઓની બેઠક તો નીચે તરફ હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. પક્ષે કંઈ બોલવા લાગ્યો ત્યાં જ ત્યાંના સુરક્ષાકર્મી, સુરક્ષાકર્મી એટલે રક્ષણ કરનાર સૈનિક, જેને આપણે ઘણા બધા એને આપણી ભાષામાં બોડીગાર્ડ પણ કહે છે. સંકેતથી, સંકેત એટલે ઈશારો, સુરક્ષા કરનાર કર્મચારી અથવા સુરક્ષા કરનાર, આમ તો કર્મચારી શબ્દ ના વપરાય, આના માટે આવો શબ્દ વપરાય. સુરક્ષા કરનાર સૈનિક, કર્મચારી કે રક્ષણ કરે નહીં પણ કર્મ, સુરક્ષા કરવાનું જે કર્મ કરતો હોય સૈનિક. અમે અંદર પ્રવેશ્યા ત્યારે વિધાનસભા ગૃહનું સત્ર ચાલતું હતું. સત્ર એટલે કે અમુક સમયે વિધાનસભાની અંદર જે તે રાજ્યના પ્રશ્નોનું નિવારણ માટે સત્ર એટલે 5 દિવસ 10 દિવસનું સત્ર બોલાવવામાં આવે છે, ત્યાં એ આ વણ ઉકેલા પ્રશ્નનું સમાધાન અને જે પ્રશ્ન હોય તેની રજૂઆત કરવામાં આવે છે. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફક્ત બેઠક વ્યવસ્થા હતી. તો મુલાકાતીઓ જે હતા એમને માટે શું હતું કે માત્ર ગેલેરીની અંદર બેસવાની વ્યવસ્થા હતી. કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા. બીજા બાળકો પણ વિધાનસભાને મુલાકાતે આવ્યા હતા. બધા જ મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને ધારાસભ્ય પોતપોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. તો જ્યારે જે તે પ્રશ્નની રજૂઆત થતી હોય છે ત્યારે જે મંત્રીને પ્રશ્ન રજૂઆત કર્યો હોય અથવા એ પ્રશ્નના જવાબ આપવાનો હોય છે ત્યારે સૌ પ્રથમ બધા જ મંત્રીઓએ માનનીય અધ્યક્ષશ્રી સંબોધીને જ પછી એની રજૂઆત કરવાની હોય છે. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષને સંબોધીને જવાબ આપતા. જે તે મંત્રીએ પ્રશ્ન કર્યો હોય, ચૂંટાયેલા ધારાસભ્યએ પ્રશ્ન કર્યો હોય એનો જવાબ જે તે જેને જે હોદ્દો સોંપવામાં આવ્યો હોય એ એનો જવાબ આપતા હોય છે. ગૃહના બેઠક વ્યવસ્થા સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. એની બેઠક વ્યવસ્થા સરસ મજાની હોય કે જોઈને અમને આનંદ થયો. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ કાર્યાલયને અમને પરિચિત કરાવ્યો. પરિચિત એટલે શું કરશું, ઓળખાણ કરાવ્યું.
આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા હતા, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ, રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ, શું કીધું છે, વ્યવસ્થા સુચારુ, વ્યવસ્થા સારી રીતે સંભાળે છે અને આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતની અમારી પ્રશંસાનો કોઈ પાર ન રહ્યો. શિક્ષક શ્રી અમે અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. અલ્પાહાર તેના છે ત્યાંથી અમે બસમાં બેસી યાદગાર મુલાકાતને વાગોળતા એટલે યાદગાર અમે ઘેર પાછા આવ્યા. તો આમ આ પાઠની અંદર આપણે શું શીખ્યા, તો અલગ અલગ વસ્તુ શીખ્યા, ક્યાં શું શું હોય છે. પાછળ સ્વાધ્યાયની અંદર જોયું કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે, તો સ્વાભાવિક છે કે પાટનગરના નામે ઓળખાય છે. ગાંધીનગરની સ્થાપના કયા નેતાને યાદમાં કરવામાં આવ્યું છે, તો મહાત્મા ગાંધી. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે, તો કે 30 સેક્ટરમાં વહેંચાયેલું છે. તો આપણે તે દિવસ ગ્રીન સિટી તરીકે કેમ ઓળખાય છે એના પ્રશ્નની રજૂઆત કરી હતી. ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા છે, તો તેના માર્ગો પહોળા અને સ્વચ્છ છે, 7 આડા માર્ગો છે, કુલ 30 સેક્ટરમાં વિભાજિત કરેલું છે, 1-8 ઊભા માર્ગો આવેલા છે, દરેક માર્ગ કોઈ મહાનુભાવના નામ સાથે જોડાયેલા છે અને બંને બાજુ બગીચા ફૂલ છોડથી આ રસ્તાઓ શોભી રહ્યા છે. પછી એવું લખ્યું છે વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે, સ્વાભાવિક છે એ બધાને ખબર છે વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે, અથવા વિધાનસભા ગૃહ ગાંધીનગર 4 રોડ ઉપર આવેલું છે, એવો પણ પ્રશ્ન આપણે જવાબ આપી શકીએ છીએ. તો આમ આપણે સરસ મજાના ગાંધીનગરના વિષયની વાત કરી, તો ગાંધીનગરમાં મુલાકાતીઓ માટે બેસવાની શું વ્યવસ્થા હોય છે, તો ગાંધીનગર માટે મુલાકાત માટે બેસવાની વ્યવસ્થા ગેલેરીમાં હોય છે. તો તમે જોઈ શકો છો રાજ્યના કાયદા ઘડનારી સભા શબ્દ સમૂહ માટે, તો અને ધારાસભા અને વિધાનસભા પણ કહી શકાય છે. અમુક રાજ્યોની અંદર ધારાસભા અને વિધાનસભા બંને છે, અમુક જગ્યાએ માત્ર વિધાનસભા જ હોય છે અને અમુક જગ્યાએ માત્ર ધારાસભા. રાજ્યનું વડું મથક રાજધાની અથવા પાટનગર એવું પણ આપણે સરસ મજાનું અહીંયા સ્વાધ્યાય. તો આમ આપણો પાઠ નંબર 5 અહીંયા પૂર્ણ થાય છે. આભાર.